હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેમ્બોઝ કિચન. આજે હું તમારી સાથે એક ઢોકળાની રેસીપી શેર કરવાની છું અને એ છે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા. આ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા ફરસાણની દુકાને ખૂબ જ સરસ મળે છે અને એકદમ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. આ ઢોકળાને ઘરે બનાવવા ખૂબ જ ઇઝી છે અને આની ખાસ વાત એ છે કે આમાં હાથો લાવવાની કોઈ માથાકૂટ વગર જ તમે આ ઢોકળા ઘરે એકદમ ઇઝીલી બનાવી શકો છો. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવીશું ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા. આપણે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવવા માટે દાળ અને ચોખાને મિક્સ કરવાના છે. તો આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે, એમાં આપણે હાફ કપ ખીચડીના ચોખા લેવાના છે. ખીચડીના ચોખા કાં તો પછી તમે કણકી પણ લઈ શકો છો, બાસમતી ચોખા નહીં લેવાના. હાફ કપ મગની પીળી દાળ લીધી છે, એટલે કે મોગર દાળ લીધી છે. તમે જે મેઝરમેન્ટ રાખો એ જ મેઝરમેન્ટથી આપણે બધું જ માપ એક સરખું લેવાનું છે દાળ ચોખાનું. હાફ કપ ચણાની દાળ લેવાની. મેં અત્યારે કપનું માપ લીધું છે, તમારે જો વાટકીનું માપ લેવું હોય તો તમે વાટકીનું માપ પણ લઈ શકો છો. હાફ કપ અડદની દાળ લીધી છે. હવે આપણે આ દાળ અને ચોખાને એક સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ દાળ ચોખાને 2-3 વાર ચોખા પાણીથી ધોઈ લઈશું. આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આપણે આ બધાનું માપ એક સરખું હોવું જોઈએ. તો અમે અહીંયા દાળ અને ચોખાને સરસ 3 વાર ધોઈ દીધા છે. હવે આપણે આમાં પાણી એડ કરવાનું છે. તો અત્યારે આપણે દાળ અને ચોખા ડૂબે એના કરતાં થોડું વધારે પાણી એડ કરીશું અને આને આપણે 3-4 કલાક માટે પલાળી રાખવાનું છે. તો હું આને 3-4 કલાક માટે ઉપર ઢાંકીને પલાળી રાખીશ. ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણી બધી દાળ અને ચોખા એકદમ સરસ રીતે પલળી ગયા છે અને દાણા પણ હાથેથી એકદમ ઇઝીલી તૂટી જાય છે. તો હવે આપણે મિક્સરનો જે મીડિયમ જાર આવે એ જાર લઈ લેશું અને એમાં આપણે આ દાળ અને ચોખાને એડ કરીશું. આપણે પાણી એડ નથી કરવાનું, ખાલી દાળ અને ચોખાને જ એડ કરવાના છે. એટલે કે પાણી નિતારીને દાળ ચોખાને આપણે આમાં એડ કરી લઈશું. આપણે આમાં પાણી બિલકુલ પણ ઉમેરવાનું નથી. તમે અત્યારે અડધા દાળ ચોખાને લઈ લીધા છે. હવે આપણે આમાં દહીં એડ કરીશું અને હળદર એડ કરીશું. તમે અત્યારે 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે. અને 3 ચમચી જેટલું દહીં એડ કરીશ, એટલે કે 3 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે. આપણે આમાં આથો નથી લાવતા, એટલે આપણે આમાં ખાટું દહીં યુઝ કરવાનું છે. જો દહીં ખાટું હશે તો ઢોકળા એકદમ સરસ બનશે. તો હવે આપણે આને બરાબર ક્રશ કરી લઈશું. તો મેં અહીંયા એકદમ સરસ ક્રશ કરી લીધું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ પીસાયું છે. અને એ વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ પણ દાળ અને ચોખાનો દાણો આમાં રહી ન જવો જોઈએ અને આપણે આવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે. આમાં કોઈ પણ થોડું પણ પાણી એડ નથી કરવાનું. તો હવે આપણે એને એક તપેલીમાં કાઢી લઈશું અને બીજા દાળ ચોખા આવી રીતે ક્રશ કરી લઈશું. બીજી વાર આપણે ક્રશ કરીએ એમાં પણ સેમ પ્રોસીજર છે. 1 ટીસ્પૂન હળદર એડ કરીશું અને 3 ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે અને ક્રશ કરી લેવાનું છે. તો અમે અહીંયા બધું જ દાળ અને ચોખાનું મિશ્રણ ક્રશ કરી લીધું હતું. તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રશ થયું છે. હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું. હવે આમાંથી અડધું ખીરું આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ખીરામાં આપણે 1-1.5 ટીસ્પૂન જેટલું આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મરચાંની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી લઈ શકો છો. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને
એકદમ સરસ મિક્સ થઈ જાય પછી આપણે આમાં ઈનો એડ કરવાનો છે. અત્યારે આપણે ઈનો જે રેગ્યુલર ઈનો આવે એ ઈનો આપણે યુઝ કરવાનો છે. તો મેં અત્યારે આખા ઈનોમાંથી અડધો ઈનો આપણે આ એક વારના ખીરામાં એડ કરવાનું છે, એટલે લગભગ એક ચમચી જેટલું ઈનો આપણે આમાં એડ કરીશું. તો આપણે એમાં ઈનો એડ કરીશું અને ઉપરથી એક ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરીશું. બહુ પાણી એડ નથી કરવાનું, થોડું જ પાણી એડ કરીશું જેથી ઈનો એકદમ સરસ રીતે આ ખીરામાં મિક્સ થઈ જાય અને એક પણ લમ્સ ના રહે. તો આપણે એક જ દિશામાં આવી રીતે એને મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો આપણું ખીરું એકદમ સરસ ફ્લફી અને થોડું હલકું પણ થાય છે. તો આપણે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એમાં આપણે તેલ લગાવી લઈશું. મેં અત્યારે એલ્યુમિનિયમની જે મોલ્ડ આવે ખમણનું એમાં હું આ ઢોકળા બનાવીશ. તમારી પાસે જે સ્ટીલની હોય કે કોઈ પણ પ્લેટમાં તમે ઢોકળા બનાવી શકો છો, ઢોકળિયામાં પણ તમે ઢોકળા બનાવી શકો છો. તો મેં પ્લેટમાં ખીરું પાથરી દીધું હતું અને ઉપરથી મરચું પણ ભભરાવી દીધું છે જેથી એનો લુક સારો આવે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે. ઢોકળા બનાવવા માટે એક તપેલેમાં પહેલેથી પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને એક સ્ટેન્ડ પણ મૂકી દીધું છે. હવે આપણે આમાં જે ઢોકળાની ડીશ રેડી કરી હતી એ ડીશ આપણે આમાં મૂકી દઈશું. હવે ઉપર ઢાંકીને આપણે 10-15 મિનિટ સુધી ઢોકળાને થવા દઈશું. દસથી પંદર મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, આપણે ઢોકળાને ચેક કરી લઈશું. આપણે ચપ્પાને આવી રીતે વચ્ચે જોઈ લેવાનું નાખીને. તો તમે જોઈ શકો છો ચપ્પુ એકદમ સરસ ક્લિયર નીકળે છે, એટલે કે આપણા ઢોકળા એકદમ સરસ રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગેસ ઓફ કરી લઈશું અને આ ઢોકળાની પ્લેટને બહાર કાઢીને ઢોકળાને આપણે ઉપરથી આવી રીતે થોડું તેલ એડ કરીને બરાબર ઉપર લગાવી લઈશું અને ઢોકળા આવી રીતે થોડા ગરમ હોય એટલે જ આપણે એના કાપા કરી લઈશું. તો આપણે આવી રીતે કટ કરી લઈશું. તમને જે રીતના કાપા ગમે તમે એ રીતે કરી શકો છો, નાના મોટા કે ચોરસ. તો કાપા કરી લીધા છે આપણે, ઢોકળાને આવી રીતે તવેતાની મદદથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ બન્યા છે અને સ્પોન્જી પણ થયા છે. તમે જોઈ શકો છો એકદમ જાળીદાર અને સ્પોન્જી ઢોકળા બન્યા છે, જેવા બહારથી લાવીએ એવા જ ઢોકળા બન્યા છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ ઢોકળાને તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને તેલ સાથે ખાઓ તો પણ ખૂબ જ સરસ લાગે છે. તો આ ઢોકળાની રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી જો તમને ગમે તો એને લાઇક અને શેર જરૂરથી કરજો. આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી દરેક રેસીપી વિશેની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. તો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો.